પોરબંદરમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ મહારક્તદાન કેમ્પ 12 કલાક ચાલ્યો હતો. આ કેમ્પમાં એકત્ર થયેલું લોહી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અને સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે. પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષોથી રામનવમીના પાવન દિવસે સામાણી અને મોરજરીયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે ઉપક્રમમાં સવારથી જ રામધૂન મંદિર પાસે આવેલ નરસિંહ મેઘજી હોસ્ટેલ ખાતે મહારક્તદાન કેમ્પનો શુભારંભ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી એમ 12 કલાક સુધી ચાલેલ આ કેમ્પમાં એકત્ર થયેલું લોહી આશા ચિલ્ડ્રન હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તેમજ સિવિલ હોસ્પિટલના દર્દીઓને અર્પણ કરવામાં આવશે. આજરોજ રામનવમીને દિવસે રામલાલાનો જ્યારે જન્મ થતો હોય ત્યારે નરસિંહ મેઘજી હોસ્ટેલ દ્વારા પોરબંદરમાં મોરજરિયા પરિવાર અને સમાણી પરિવારથી છેલ્લા 14 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું છે. આજરોજ પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં સમસ્ત પોરબંદરના વર્ગ લોકો અહીંયા રક્તદાન કરે છે અને આ રક્તદાનથી કેટલો મોટો ફાયદો થાય છે તે આપ સૌ જાણો છો. તો આ માટે હું ખાસ મોરજરિયા પરિવાર અને સામાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા ને આવા કાર્ય કરતા રહેજો અને રામલાલાના ઓલામાં સહભાગી અમને બનાવ્યા બદલ પણ હું એનો આભાર માનું છું. આ સમગ્ર આયોજન રમેશભાઈ સામાણી અને પ્રફુલભાઈ મોરજરિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. ત્યારે તેના દીપ પ્રાગટ્ય પ્રસંગે અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે શુક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.